ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચાલુ હવનકુંડ સાથેની 12 ઊંટગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વાતાવરણને વિષાણુ મુક્ત કરશે. જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા આયોજિત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના નિયોજનને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે સમગ્ર ભારત દેશ, ગુજરાત તથા આપણું જામનગર આ મહામારીમાંથી મુક્તિ મેળવે તેવા શુભ હેતુસર ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા સમગ્ર શહેરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું આયોજન થઈ રહ્યું છે. સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલો પણ જણાવે છે કે ગાયત્રી મંત્ર તથા ગાયત્રી હવનથી કોરોના વાયરસનું ચેપ બેઅસર બને છે, ત્યારે ગાયત્રી પરિવારના તે દિશામાં હાથ ધરાયેલ આ સુંદર આયોજનને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ જામનગરવાસીઓ આ પ્રવૃત્તિમાં જોડાય તેવી અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં એક જ દિવસે લોકો પોતાના ઘરે વધુમાં વધુ યજ્ઞ કરે તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા અને હાલની કોરોના મહામારી તથા રોગોના વિષાણુને નિયંત્રિત કરવા વિજ્ઞાને સ્વીકારેલી આ બાબતથી લોકજાગૃતતા લાવવાના ભાગરૂપે ગાયત્રી શક્તિપીઠ જામનગર દ્વારા 12 ઊંટગાડી દ્વારા શહેરના ગાંધીનગર, પટેલ પાર્ક, દિગ્જામ, ડીપનેસ કોલોની સહિત તમામ વિસ્તારો માટે જુદા જુદા 3 રૂટનું આયોજન કર્યું હતું અને દરેક ઊંટગાડી પર હવન તથા યજ્ઞ શરૂ રાખી તેની પાવન ધૂમ્રસેરથી લોકોને રક્ષિત કરવાનો નવતર પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ઘોસરાણી, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ગાયત્રી શક્તિપીઠ જામનગરના ટ્રસ્ટીઓ તેમજ સંયોજક સીપી વસોયા તથા કાર્યકર્તા જયુભા જાડેજા સહિત તમામ સાધકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર. સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું હોય ત્યારે સમગ્ર ભારત, ગુજરાત અને જામનગર કોરોના મુક્ત થાય એના માટે ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર જામનગરમાં હજારોની સંખ્યામાં ગાયત્રી હવન કરવાનું જે આયોજન થઈ રહ્યું છે એના અનુસંધાને ખાસ કરીને અમારા આજે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, પાર્ટીના અધ્યક્ષશ્રી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે માતાજી ગાયત્રીના આશીર્વાદ લીધા અને અહીંથી અમે સાથે મળીને હમણાં રથનું પ્રસ્થાન કરાવીએ છીએ ત્યારે સમગ્ર જામનગરવાસીઓને ખાસ કરીને હું વિનંતી કરું છું કે ગાયત્રી મંત્ર સૌથી શ્રેષ્ઠ છે સનાતન ધર્મમાં. ને આપણે હમણાં થોડાક દી પહેલાં વાંચ્યું હશે પણ કે ગાયત્રી મંત્રથી અને ગાયત્રી હવનથી કોરોના પણ મુક્ત થઈ શકે એના માટે ગાયત્રી પરિવાર જે પ્રયત્ન કરી રહ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમગ્ર જામનગરવાસીઓ આમાં જોડાય અને આપણે કોરોના મુક્ત સમગ્ર જામનગર, ગુજરાત.